અને બહારથી ઓલું જે આઈસનું જે ફ્રીઝરનું મોટું હોય બારણું વોચમેને બંધ કરી દીધું. હવે એવી પરિસ્થિતિ કે મોબાઈલનો જમાનો નહીં, અંદર ફોન નહીં, ગમે એટલા ઢીકા મારે, કારણ કે આઈસ ફેક્ટરી હોય ને એનું જે ફ્રીઝર હોય અવાજ તો આવે નહીં, પવન પણ ના આવે તો અવાજ ક્યાંથી આવે. અને બહુ ધમપછાડા કર્યા પણ મેળ ફેડ્યો નહીં, એને ખબર પડી ગઈ આજે આજે આપણે નહીં રહીએ. બૂમો પાડી લાકડું ક્યાંક હશે એને લઈને ઓલા દરવાજાને બહુ ઠોક્યું એટલે માર્યું, બહાર અવાજ આવે તો, પણ બહાર કોઈ નહીં, એક જ વોચમેન એ દરવાજે ઉભેલો. સમય જતા 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 એવું ટાઢું થવા માંડ્યું, બરફ જેવું તો હોય જ છે, માઇનસ ડિગ્રી જયારે વધવા માંડી, આને એમ થયું કે હવે હું બરફ થઈ જાય ને સવારે મારું મળતું જ કાઢવાનું. અને ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ મરવાનું તો બધાને છે પણ મારા છોકરા નાના છે, આમ મારી નાખીશ. રાતના 10:30 નો સુમાર થવા આવ્યો, વોચમેન ને અચાનક એક લાઈટ થઈ, ફ્રીઝર જે દરવાજો હતો ફેક્ટરીનો ઉઘાડ્યો, અને ઓલાના તો આમ 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 રામ રમી ગયા હતા કહેવાય ને, તાળવે જીવ આવી ગયેલો. અને જ્યાં દરવાજો ઉઘાડ્યો ને તો માણસ આમ દોટીને બહાર નીકળ્યો, રામ 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 કરતા. બહાર આવી થોડો ખખરો ખખડો થયો, વોચમેનને હાથ જોડીને પૂછ્યું, બાપ તને 10:30 કોને દરવાજો ખોલવાનું કીધું, તું ક્યારે ખોલે છો? ત્યારે ઓલા વોચમેને કીધું, સાહેબ આટલા વર્ષમાં પહેલી વખત મેં 10:45 આ દરવાજો ખોલ્યો, પણ ખોલ્યો શા માટે? કારણ કે સાહેબ કારણ એક જ તે, રોજ જયારે 1000 માણા આપણી ફેક્ટરીમાં, કારણ કે 1000 માણા એ જયારે બધા સાયકલો લઈ લઈને ટિફિનો લઈ લઈને જયારે ફેક્ટરીમાં કામ કરવા માટે આવે ત્યારે બધાને એટલી બધી ઉતાવળ હોય છે, એટલી બધી ઉતાવળ હોય છે, સાયકલ મૂકવાની, ટિફિન મૂકવાની, અંદર કામે જડવાની, કારણ કે બધાની હાજરી પુરાતી હોય. હું દરવાજે ઊભો ઊભો બધાને રામ 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 કરું છું, પણ 1000 માણામાંથી કોઈ મને સામે રામ કહેતું નથી. એ સાંભળજો સાહેબ, એક જ વ્યક્તિ એવા છે કે મને સામે રામ કહે છે, તમે પોતે કહે છે. જ્યારે હું તમને રામ કહું ને ત્યારે તમે મને રામ કહો છો. અને એનો એ જ ક્રમ પછી જયારે બધા ઘરે નીકળતા હોય, ફેક્ટરીમાંથી કામ કરીને પોતાનું કરીને ઘરે નીકળતા હોય, ત્યારે પાછો હું દરવાજે ઊભો રહું, બધાને કહું રામ રામ રામ. પણ સાહેબ કોઈને મારી હામું જોઈને રામ કહેવાની ફુરસદ નથી હોતી. એક જ એવો માણા છે કે સાહેબ તમે મને આવો ત્યારે રામ કહો છો અને જાઓ ને ત્યારે રામ કહો છો. મને 10:30 અચાનક એમ થયું કે મારો રામ આવ્યો તો ખરો, પણ મારો રામ ફેક્ટરીમાંથી બહાર ગયો નથી, ગયો ક્યાં? એટલે હું મારા રામને ગોતવા માટે નીકળ્યો હતો. ક્યારેક જો ઠાકોરજીનું નામ લેવાની ટેવ હશે ને તો અડધી રાતે હોકારો દે, હોકારો દે. પાંડવોની શું હેસિયત છે કે મહાભારતનું યુદ્ધ જીતી શકે, બતાવો. સામે હો કૌરવ, ભીષ્મ, દ્રોણ, કર્ણ, એમના કુલગુરુ કૃપાચાર્ય દુર્યોધન તો આખો વજ્ર ન હતો. એ પાંડવોને તો ચટણી કરીને ખાઈ જાય આ લોકો.
ધન્ય છે દેવકીના દીકરાને સોનાની નગરીના માલિક દ્વારિકા નાથ ને કે એની દોહરી ઉપર બેસી ગયા. મહાભારતના યુદ્ધની અંદર પાંચ ભાઈઓને વિજય અપાયો, ઓલા હોય હો જ તર્યા. અદભુત કથા છે. અમાર મહાભારતનું કારણ ઓલો ગાવાનું કહેતો, ક્યાં જતો રહ્યો સવારનો, કે મારે ગાવું છે. મેં કીધું બે જે ક્યારે મેળ આવે કે નક્કી નહીં, આ તો વેણ છે ભાઈ, આમાં ક્યારેક ભાઈ મોજું આવી જાય. તકે તક હાંધે તો મેળ પડે. બાકી જો ભગવાનનું નામ આપણને તારે છે, ભગવાનનું નામ આપણું કામ કરે છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, ભગવાને યમલાર્જુનનો ઉદ્ધાર કર્યો છે, પછી ઠાકોરજી એ ગામમાં એક સુખિયા માલણ હતી. બહુ અદભુત પ્રસંગ છે. ગરીબ બાઈ લગભગ ઓલા ફળ ને ફ્રૂટ ને દાતણ ને એવું જે વેચે ને, દેવ ગુરુ ને કીધું કે મારે એક વખત ઠાકોરજી દર્શન કરવા છે. બસ સાંડેલી ની ઋષિએ કીધું, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. નંદાલયની પ્રદક્ષિણા કરજે, નિષ્કામ ભાવથી તારું કર્મ કરજે, અને એ રોજ નંદાલયની પ્રદક્ષિણા કરે, ફળ લઈને આખાય ગોકુળમાં વેચે, મોટો જબર ટોપલો ફળ ભર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, આજે બપોરનું ટાણું થઈ ગયું પણ ફળ લેનારો કોઈ મળ્યો નહીં. નંદા લઈની ફરતી આંટો મારતી મારતી જોરથી બોલે, ક્રીણી બહુ ભલા નહીં, ક્રીણી બહુ ભલા નહીં, કોઈ ફળ લો, કોઈ ફળ લો, કોઈ ફળ લો. યશોદા રોહિણી દાસીઓ બધું જ ઘરમાં કામ કરતી હતી. નંદલાલ એટલે નાના એવડા ઠાકોરજી પણ માની સાથે સાથે કઈ કામ કરતા હતા. સુખદેવજી મહારાજ કે, મહારાજ શ્રુત્વા સત્વરમ અચ્યુતઃ, પેલી બાય જે બોલે છે ફળ લો ફળ લો, અવાજ ભગવાન કૃષ્ણ સાંભળ્યો અને મૈયાની પાસે જઈને કે, મૈયા મૈયા મુજે ફળ ચાહીએ, કાના તુજે ફળ ચાહીએ, હા મૈયા મુજે ફળ ચાહીએ, અચ્છા એક કામ કરે, જા જો લી સુખિયા આવી છે ને એની પાસેથી ફળ લઈ આવ. બરોબર નંદાલયની સામે સરસ મજાનો વૃક્ષ થાકીને લોથ થઈ ગયેલી ડોસીમાં બેઠા હતા. ફળ લો કરતા હતા, ત્યાં નાના એવડા નંદલાલ, ચટકંદી ચાલ, મનોહર મૂર્તિ, સરસ મજાનો પીળું પીતાંબર, ગોળ મટોળ ગાલ, આહા એની ચાલ જ એવી હતી. અમારા સ્વામી ગાય છે, રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘન શ્યામ ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘન શ્યામ રૂડી ચાલ જગતથી ન્યારી રે, શ્રી ઘન શ્યામ ચાલ પર મરતે હૈ, કોઈ કિસી કે ગાલ પર મરતે હૈ, લેકિન વ્રજ કી ગોપિયા થી તો હમરે નંદ લાલ પર મરતી. Thank you.
એવા ઠાકોરજી હાલીને આવ્યા સુખિયાની પાસે આવીને કે માં મુજે ફલ ચાહીએ. અને સુખિયા તો ઠાકોરજીને જોતાની સાથે પ્રેમ વિભોર થઈ ગઈ, આંખમાંથી આંસુની ધાર થઈ ગઈ. મેરા જન્મ સફળ હો ગયા, મેરા ફેરા સફળ હો ગયા. નંદલાલ ફલ ચાહીએ? હા ફલ ચાહીએ. કિતને ચાહીએ? ભગવાન કોઈ દે ઓછું માગે જ નહીં, એ સબ ચાહીએ. ઇતને ભરે એ સબ, હા સબ ચાહીએ. ઇતના જ્યાદા ફલ ક્યાં કરું? મેં ખાઉંગા, મેરા બડા ભાઈ હે, મેરી માં હે, મેરા બાબા હે, મેરી દુસરી માં હે, પૂરે ઘર મેં તો બહોત લોગ એમ સબ મિલકર ખાયેંગે, બહોત અચ્છા. બદલે મેં ક્યાં દોંગે તું? તુજે ક્યાં ચાહીએ? સુખિયાને કહા કે કનૈયા, તો અપની મૈયા યશોદા કો માં માં કરકે બુલાતા હૈ ને, હા, એક બાર મેરી ગોદી મેં બેઠ કર મુજે માં બોલ દો, મેં પૂરા જીવન તુજે અર્પણ કર દૂંગી એક બાર. કનૈયાને કહા કે મૈયા ઇસમેં ક્યા હૈ? અને જે આટલું કીધું ને યશોદાને જેમ ગળે વળગી પડે એમ ઠાકોરજી સુખિયાને ગળે વળગી પડ્યા. આંખની અંદર આંખ આમ પરોવી દીધી, પણ સુખિયાને તો એમ થયું કે કોક જોઈ જાય તો મને મારશે, મારો તિરસ્કાર કરશે. કારણ કે એમ થાય કે મેં આને અબડાવી દીધો, આ અભડ શેઠ બહુ હતા આપણે. પણ સુખદેવજી મહારાજ કે છે, રાજા એવું દિવ્ય મિલન થયું, એવું પ્રેમનું મિલન થયું, અસ્તિત્વ આખું શાંત થઈ ગયું, પવન શાંત થઈ ગયો, પ્રકૃતિ જાણે એક ક્ષણ માટે આમ ફરવાનું બંધ ન કરી દીધું હોય ધરતીએ. સમય સ્તંભી ગયો, ભાન ભૂલી ગયા, સુખિયા ભૂલી ગઈ કે મેં સ્ત્રી હું, સ્વયં પરમાત્મા ભૂલી ગયા કે મેં ભગવાન હું. પ્રેમનું જ્યારે મિલન થાય છે ને ત્યારે દેહ ભાવ ભૂલાઈ જાય છે. ઘણો સમય જતો રહ્યો યશોદા ને એમ થયું કે આ લાલો ગયો ક્યાં? એટલે બૂમ પાડી અંદર બેઠા બેઠા, અરે કનવા, ઓ કનવા, કનવા. અને જ્યાં બૂમ પાડી ને ત્યાં સુખિયાનું અને કૃષ્ણનું ધ્યાન તૂટ્યું. મૈયા મૈયા મેરી માં બોલા રહી હૈ, જલ્દી મુજે ફલ દે દો. એ ઓલી સુખિયાને કહા કે કિસમે લઈ જાઉંગી? અને આ લે, આ ખેસ ઓઢીને આવ્યો તો આમ કરીને આમ ખેસ હેઠે પોળો ગયો, ઇસમે ડાલ દો. સુખિયાએ આખો ટોપલો અંદર ઠલવી દીધો. ભગવાન આમ કરીને ઉપાડી તો એકે નહીં, નાના એવડા ઠાકોરજી દહડી લઈ ગયો ઘરમાં. માની પાસે આવીને મૈયા મૈયા દેખ કિતને ફલ લે આયા મેં, દેખ દેખ દેખ. યશોદાને કહા કે બેટા, સુખિયાને તુજે ફલ દિયા તે તુને ઉસકો કુછ દિયા? કે ના, ઇસમે ક્યા, મેને માંગા તો ઉસને ફલ દે દિયા. બેટા એસે નહીં હોતે, કિસી કે પાસ સે મુફ્ત મેં કુછ ભી નહીં લેના ચાહીએ, જાઓ ઉનકો ધાન દો. આ માં બાપના સંસ્કાર હોય છે, કોઈનું ક્યારેય મફતનું લેવું નહીં, અને કોઈનું જડેલું હોય તો લેવું નહીં, આપી દેવું પાછું. ભગવાન કૃષ્ણ બે હાથે કરી અને સરસ મજાનું એમ કહેવાય છે, ધાન્ય હતું ચોખા હતા એ ખોબો હીરો. બે ને બે હાથને વચ્ચે આમ જગ્યા હોય ને એટલે એમાંથી પડતા જાય. ધીરે ધીરે ઠાકોરજી હાલતા આવે અને બે હાથમાંથી વચ્ચે ધાન્ય પડે. સુખદેવજી મહારાજ કહે છે, ચ્યુત ધાન્યમ કરદ્વયમ. બંને હાથમાંથી ધાન્ય પડતા પડતા સુખિયાની પાસે ગયા, થોડાક દાણા રહ્યા. સુખિયા કો કહા કે લે લે, મેરી મૈયાને તેરે લીએ ભેજા હૈ. સુખિયાએ ટોપલામાં લીધું, માથે ટોપલો મૂકી પોતાની જાતને ભાગ્યવાન માનતી માનતી પોતાના ઘરે આવે છે. જ્યાં ઘરે આવીને ટોપલો ઉઘાડો, કપડાને એક કોર કર્યું, હે રાજા, એ ધાન્યના દાણા નહોતા, એક એક કરોડો રૂપિયાનો હીરો બની ગયા. ભગવાનના હાથનું આપેલું કોઈ પણ વસ્તુ હોય એની મૂલ્ય થતું નથી.
પછી તો નંદ બાબા ઉપનંદ કાકા ને બધા ભેગા થઈને નક્કી કર્યું કે આપણે વૃંદાવન જતું રહેવું. બધા આખું ગામ ફરીને વૃંદાવન માં આવ્યા. ગામ બદલાણું, ગોકુળ માં રહેતા વૃંદાવન માં આવ્યા. અર્ધ ચાંદ્ર કરે આખું ગામ બનાવ્યું. એ લાલો બધા મિત્રો વૃંદાવન ની અંદર જયારે પહાડોમાં ઝરણાઓમાં ફરવા માટે ગયા ને, ત્યારે છોકરા મજા બહુ આવી. મોટા મોટા વડલાન વડલાની વડવાઈઓ, હે સરસ મજાના ઝરણાઓ, હરણાઓ, મોરલાઓ, પોપટો, મેનાઓ, એટલા બધા કલરવ કરે. જાડવે જાડવે કૃષ્ણને ભટકવાનું મન થાય. કાનાએ કીધું કે દાવ દાવ દેખતો સહી, એ કૈસા વૃંદાવન હૈ, બહોત આનંદ આતા હૈ. મુજે તો એસા લગતા હૈ કે પૂરે દિન હમ વૃક્ષો મેં ભટકે ગયે, જંગલ મેં રખડે. એટલે દાવે કીધું, પણ બાબા રજા આપે તો ને, એટલે બધા મીટિંગ કરી, મીટિંગ કરી નક્કી કર્યું એક કામ કરીએ તે, કે હું કાલથી છે ને આપણે ગાયો ચારવા જઈએ. ગાયો ચારવાના બાને આપણે જંગલમાં ફરાહે. એટલે આખું મંડળ નંદ બાબા બરોબર, સાંજનો સમય હતો, ચાર પાંચ વાગ્યા હતા, ઢોલિયા ઢાળીને બેઠા હતા બધા ગોવાળિયાઓ. કાને આવીને સીધું જ બાબાના ખોળામાં આમ ઠેકડો મારીને બેઠો. કાનો કે બાબા બાબા, તે કે હું છે કાના, અમે બધાએ ભેગા થઈને નક્કી કર્યું છે કાલ સવારે અમે બધાએ ગાયો ચારવા જવાના છીએ. અને આમ જા કીધું ને, તે કેમ બેટા, તે કે બાબા અબ તો બડે હો ગયે અને તમે ગઢા થઈ ગયા, હવે બાપાના કામમાં હેલ્પ કરવી અમારો અમારો ધર્મ છે, અમારી ફરજ છે. એટલે નંદ બાબાને તમ હરખ કાંઈ માય નહીં, જોર જોરથી બોલવા માંડ્યા, યશોદા, ઓ યશોદા. તે કે શું છે, જો જો તું કહેતી હતી ને આ તમારો છોકરો બહુ તોફાની છે, હજી તો નાનો છે અને મને કામમાં મદદ કરવાની વાતો કરે છે. જો યશોદા બહાર આવ્યા, શું કહે છે, લાલો એમ કહે છે કાલથી મેં ગાયો ચારવા જાઉં. એટલે નંદ બાબા યશોદા કે જો એ નાના એવડા છોકરાથી ગાયો એના હાથમાં રહે નહીં. બાબા કે હા, જો તારી માં કે સાચી વાત છે, તું નાનો છો એટલે ગાયો હાથમાં ન રહે. નહીં બાબા, અમે તો જવાના. એટલે નંદ બાબા કે એક કામ કર બેટા, શું, તું વાછડા ચારવા જા. આ લોકોને ગમે એમ કરીને જંગલમાં જવું હતું. બધા છોકરા નક્કી કર્યું, સારું વાંધો નહીં, કાલ સવારે અમે વાછડા ચારવા જાઉં. બધા યોગો વાળાને કહી દીધું, સાંભળો મધુમંગળ શ્રીધામ તો અપને અપને બછડે લેકર શુભ મે આ જાણા. કઈ વાંધો નહીં લાલા, સવાર તો યુ રોજ તો યશોદાએ કાનાને જગાડવો પડે, આજ તો યશોદા માં જાગ્યા નહીં, એની હરે હરે કૃષ્ણ જાગી ગયા. માની પાછળ પાછળ ફરે, મૈયા મૈયા શિરામણી બના દે, અમારે ભાત લઈને જવાનું છે, અમે બપોરે કઈ ગાવા પાછા નથી આવવાના. યશોદા કે કાના હોઈ જા, હજી તો બહુ વાર છે. સવારના છ હાથ વાગ્યા અને તમામ ગોવાળિયાઓ પોતપોતાના વાછડા લઈ નંદના ભવનમાં હાજર થઈ ગયા છે. સરસ મજાનું ભાત બનાવી દીધું માએ, છીકામાં બાંધી, રોટલો જે કઈ બાંધી દેવાનું બાંધી, લાકડીએ બાંધી દીધું. અને પછી સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા, એ નંદ ભવનના આંગણાની અંદર નાના નાના વાછડા, નાના નાના ગોવાળિયા, નાની નાની લાકડીઓ એવા સરસ મજાના લાગતા હતા. યશોદામાં ઓસરીએ ઉભા ઉભા બધાને કહે છે, મધુમંગલ મેરે કાના કા ખ્યાલ રખના, અકેલા મત છોડના, કઈ વાંધો નહીં માં. અને પછી નાનું એવડું ધણ વૃંદાવનની વાટે જયારે હાલતું થયું, અને જે કવિઓ વર્ણન કર્યું અદભુત વર્ણન છે. Yeah.
છૂટી ગઈ મૈયા છૂટી છૂટી ગ્વાલ છોટો સો આટલા બધાને મોકલ્યા, કોઈ સમાચાર લઈને પાછું આવ્યું નહી, પાછી મીટિંગ કરી કે હવે કોણ જશે. વત્સાસુર નામનો દૈત્ય તો તૈયાર થયો, મહારાજ હું જાઉં. વાછડાનું રૂપ ધારણ કરી એ ટોળામાં ભળી ગયો, ગાયના ટોળામાં વાછડા વધન. એને એમ થયું કે આ કૃષ્ણને વાછડાઓમાં મોહ છે, મને ભાળીને એને મોહ થાય અને મારી પાસે આવશે ને એટલે હું મારી નાખીશ લાગજો. એ બછડામાં ભળી ગયો, વાછડાનું રૂપ ધારણ કરી. એટલે ભગવાન કૃષ્ણે દાવને બોલાવીને કીધું, દાવ તે કે હું જો ઓ જો બછડા હે ને, હા ઓ હમેરા નહીં હે, ભરવાડ હોય ને ભરવાડ, એ હો ઘેટા હોય ને એમાં એનું ન હોય ખબર પડે, આપણને બધા હરખા લાગે બોલો, પણ સાચો ગોવાળિયો હોય ઓળખી જાય. કૃષ્ણ જેવો ગોવાળ કોણ, ઓ બચડા હમેરા નહીં. દાવને કહા તો કિસકા દે કભી મજા ચકાતા હું. ભગવાન કૃષ્ણ એની પાસે ગયા, આમાં બરડા ઉપર હાથ ફેરવવાની શરૂઆત કરી અને એટલે ઓલાને એમ થયું, વાહ કૃષ્ણ મારામાં ફસાણો. પણ ભગવાન કે બેટા ફસાણો નથી, ભગવાન હજા એમ કરીને હાથ ફેરવતા ફેરવતા પાછળ ગયા, બે પગ પગડા પાછળથી વિરાટ શરીર ધારણ કર્યું અને પોતાના મસ્તક ઉપર આમ બે ત્રણ વખત ફેરવી અને જોરદાર વૃક્ષના થડની સાથે પછાડ્યો. ત્યાં ત્યાંનું પ્રાણ પંખેડું ઉઠી ગયું અને વૃંદાવનના જે બાળકો હતા જોર જોરથી બોલવા લાગ્યા, બોલીએ વૃંદાવન વિહારી લાલ કે જય. ભગવાનને એમ થયું કે ભક્તિના કિનારા ઉપર વત્સાસુર છે, એ મોહનું પ્રતીક છે અને ભક્તિમાં મોહ ન ચાલે. પ્રભુ ત્યાંથી આગળ ગયા, બકાસુર આવ્યો, આય મોટો જબર બગલો. મિત્રોએ કીધું, કાના કાના દેખ, ઓ બગલા દેખ, કિતના બડા બગલા. ભગવાન કે હાલો હું એની પાસે જાઉં, બધા છોકરા ના પાડે કાના ત્યાં જવાય નહીં, પણ કૃષ્ણ મરદ બહુ છે, કોઈથી બીવે નહીં, ક્યારેય બીવે નહીં. કૃષ્ણ કોઈથી ડર્યા હોય એવો એક પણ ઇતિહાસ નથી. જરાસંધને જોઈને ભાગી ગયા, એ તો કારણ હતા ગણાય, એટલે ભાગ્યા, બાકી એ ભાગે